કચ્છમાં રણમાં હત્યાના મામલે પોલીસે 16 આરોપીની ધરપકડ કરી છે. કચ્છના નાના રણમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે 16 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે આ હત્યા મામલે રાજકીય નામો પણ બહાર આવ્યા છે. તો રાજકીય નેતા નું નામ આ હત્યા મામલે સામે આવ્યું છે, જેમાં નરેન્દ્ર દાન ગઢવીની અટકાત કરવામાં આવી છે. રાજકીય નેતા નરેન્દ્ર દાન ગઢવીની હત્યા મામલે અટકાત કરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં 17 પૈકી 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો કચ્છના નાના રણમાં હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે 16 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે આ હત્યા મામલે રાજકીય નામો પણ બહાર આવ્યા છે, જેમાં રાજકીય નેતા નરેન્દ્ર દાન ગઢવીની હાલ પોલીસે અટકાત કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં 16 આરોપીઓને પકડી પાડ્યા છે. તો 17 આરોપીઓમાંથી પોલીસને 16 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તો કચ્છના નાના રણમાં કાનમેળ ફાયરિંગ જે થયું હતું, તે ફાયરિંગના મામલે પોલીસે 17માંથી 16 આરોપીઓને ઝડપી લીધા છે. તો આરોપીના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો છે. ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગજ સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપીકો કલમ 307 તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ 302 એટ્રોસિટી એક્ટની કલમો આર્મ્સ એક્ટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ IGP સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ 12 ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે 16 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ આ 16 જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા 24/5/2024 15:00 સુધી 7 દિવસના રિમાન્ડ મળેલ છે. બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓ